बनासकांठा જિલ્લાના અંબાજી ખાતે બનેલી ઘટના બાબતે દાનેરા મામલતદારને આવેદનપત્ર આપી કસૂરવાર પોલીસ કર્મી સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ આજે કરવામાં આવી છે। માલધારી સમાજના રાધાબેન પિરાજી રબારીને પ્રસુદી સમય અંબાજીથી પાલનપુર લઈ જવામાં આવતા હતા। તે દરમિયાન અંબાજી પોલીસ દ્વારા તેમને અટકાવવામાં આવ્યા હતા અને પોલીસ દ્વારા કરવામાં આવેલી કણ અડગતના લીધે પસુતા રાધાબેનની કસુવાવડ થઈ હતી, જેથી આ રબારી સમાજની મહિલાના પરિવાર દ્વારા અંબાજી પોલીસ સામે આક્ષેપ કરવામાં આવ્યા હતા। આ ઘટનાને પગલે સમગ્ર જિલ્લામાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા અને આ મામલો રાષ્ટ્રીય મહિલા આયોગ સુધી પહોંચ્યો હતો। આ કરુણ ઘટનાને લઈ માલધારી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। એક માતાને ન્યાય મળે તે માટે આજે બનાસકાંઠા યુવા રબારી સમાજના આગેવાનોએ ધાનેરા મામલતદાર પાસે ન્યાયની માંગણી સાથે આવેદનપત્ર આપ્યું છે। આવેદનપત્રમાં બે પોલીસ કર્મચારીના નામનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે, જેમાં જયેશભાઈ તેમજ ભરતભાઈ નામના બે પોલીસ કર્મીઓને ગાડી રોકાવી હોવાની હકીકત જણાવી કાયદાકીય તપાસ કરવા માટે માલધારી સમાજ વતી રજૂઆત કરવામાં આવી છે। થોડાક દિવસો અગાઉ અંબાજી ખાતે જે પીડિત મહિલા જે સગર્ભા મહિલા હતી અને જવાબદાર જે અમુક પોલીસ કર્મીઓ હતા એમણે અમાનવીય અને અસંવેદનશીલ જે વર્તન કર્યું અને એ માટે એક બેબીનો જે ગર્ભમાં જ મૃત્યુ થયું, તો એ જવાબદાર પોલીસ કર્મીઓ વિરુદ્ધ સરકાર યોગ્ય કાર્યવાહી કરે એવી અમારી માંગ છે અને સાહેબને આવેદનપત્ર આપવા માટે અહીં ધાનેરા અમે બધા આવ્યા છીએ અને ન્યાય માટે માંગણી કરીએ છીએ। નામ કહી દો તમારું। તમારું નામ બેચરભાઈ કે રબારી। અમે સુરત શ્રી બનાસકાંઠા યુવા રબારી સમાજ શિક્ષણ સમિતિ સુરત વતી આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ।